નમસ્તે, મારું નામ ખાનકી જાનકી છે. હું આઈઆઈટી યુનિવર્સિટીમાંથી બીએડ સેમ ટુમાં અભ્યાસ કરું છું અને ડાયટ પ્રોગ્રામની વિદ્યાર્થીની છું. બીએડ સેમ ટુ અંતર્ગત શૈક્ષણિક સાધનની બનાવટમાં મારા શૈક્ષણિક સાધનનું નામ છે ખૂણાઓના પ્રકારો. આ શૈક્ષણિક સાધનના હેતુઓ છે કે વિદ્યાર્થીઓ ખૂણાના પ્રકાર વિશે સરળતાથી સમજી શકે અને ખૂણાઓના પ્રકાર વચ્ચેનો ભેદ સરળતાથી ઉકેલી શકે. આ છે મારું TLM, એટલે કે શૈક્ષણિક સાધન ખૂણાઓના પ્રકાર. TLM બનાવવા માટે સૌ પ્રથમ આપણે બે પુઠ્ઠાઓની જરૂર પડશે. એક પુઠ્ઠાને આપણે આવી રીતે ચોરસ કાપશું અને બીજા પુઠ્ઠામાંથી બે એક સરખા માપના વર્તુળ કાપશું. એ વર્તુળ પહેલા વર્તુળમાં આપણે ખૂણાઓ માટે આવી રીતે લીટીઓ દોરશું. ત્યારબાદ એક કાગળમાં નાના ટુકડામાં લઘુકોણ, શૂન્યકોણ, વિપરીત કોણ, ચળકોણ અને ગુણકોણ આવા ખૂણાઓના પ્રકાર વિશે લખશું. ત્યારબાદ એ ચિઠ્ઠીઓને અહીંયા લાઈન ઉપર ચોંટાડી દઈશું. ત્યારબાદ બીજા પુઠ્ઠામાં આપણે એ કાગળના માપનો આવી રીતે ખાંચો તૈયાર કરશું અને આ જે બીજું પુઠ્ઠું છે એને એમની ઉપર લગાવશું અને એને ટાંચડી વડે ત્યાં લગાડી દઈશું, જેથી ઉપરનું વર્તુળ છે એ સરળતાથી ફરી શકે. તમે જોઈ રહ્યા છો અહીંયા વર્તુળ, ઉપરનું વર્તુળ ફરતા ખૂણાઓના પ્રકાર સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. આ એક વર્કિંગ મોડેલ છે. આ TLM બનાવવા માટે કોઈ પણ જાતનો ખર્ચ થયો નથી. ઘરમાં બનાવ જે વસ્તુઓ છે એ વેસ્ટ હોય એ વસ્તુમાંથી આપણે TLM સરળતાથી બનાવી શકીએ છીએ. અને આ TLM છે એના દ્વારા શિક્ષક છે એ વિદ્યાર્થીને સરળતાથી ખૂણાઓનો પ્રકાર સમજાવી શકે અને તેમના વચ્ચેનો ભેદ છે એ ઉકેલી શકે છે.